હિન્દુઓનો પવિત્ર શ્રાવણ માસ ચાલતો હોય અને મુસ્લિમોનો પવિત્ર ઈદનો તહેવાર પણ ચાલતો હોય આગામી સમયમાં સાતમ આઠમ જેવા તહેવારો આવતા હોય અને લોકોના મનોરંજન માટે દર વર્ષની જેમ આ વખતે પણ લોકમેળાનું આયોજન થયેલ હોય જેમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા ગ્રાઉન્ડની ખાલી જગ્યા માટેની ફક્ત હરાજી જ કરેલ પરંતુ લોકમેળાઓ હજી સુધી ચાલુ કરેલ નથી આ શ્રાવણ મહિનાના બે સોમવાર અને બકરી ઈદના તહેવારો પણ ચાલ્યા ગયેલ છે આવી જ રીતે અડધો મહિનો વીતી ગયેલ છે અને શહેર તથા આસપાસના ગામડાઓમાંથી પણ ઘણા લોકો લોકમેળામાં મનોરંજન માટે આવતા હોય છે અને લોકમેળામાં પરફોર્મન્સ લાયસન્સના અભાવે મશીન મનોરંજનવાળી રાઇડ્સ બંધ હોવાના લીધે લોકો નિરાશ થઈ ચાલ્યા જતા હોય છે પરિણામે જામનગર શહેરની સમગ્ર જનતાની લાગણી દુભાય છે જેથી તાકીદે આ લોકમેળાઓ વહેલી તકે શરૂ થાય અને તંત્ર પણ લોકોના મનોરંજન માટે જાગૃત થાય તે ધ્યાનમાં લઈને જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા અલ્તાફભાઈ ખફી તથા ધારાસભ્ય વિક્રમભાઈ માડમ દ્વારા આ લોકમેળાની મુલાકાત લઈ લોકમેળામાંના સ્ટોલ ધારકોની રજૂઆતો સાંભળી અને શક્ય તેટલી વહેલી તકે ચાલુ કરવા માટેની ખાતરી આપવામાં આવી અને સાથે તંત્રને પણ ચીમકી આપવામાં આવી કે જો આ બાબતે ઘટતું નહીં કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા સરકાર સામે ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે આપણે સૌ જાણીએ છીએ કે શ્રાવણ મહિનો આવે એટલે જામનગરની અંદર આ નાગેશ્વરનો પટ કહેવામાં આવે છે જ્યાં બચપનની અંદર મેં પણ ખૂબ મેળાઓ કર્યા છે શ્રાવણ મહિનાના ચૌદ દિવસ નીકળી ગયા કાલ પંદરમો દિવસ છે પહેલીવાર એવું સાંભળવામાં મળે છે કે એક મેકેનિકલ એન્જિનિયરના સર્ટિફિકેટના હિસાબે બબે સોમવારના મેળા નીકળી ગયા ઈદ અને વાસીદનો મેળો નીકળી ગયો આવતીકાલે રક્ષાબંધન અને પંદરમી ઓગસ્ટ છે જો અડધો શ્રાવણ મહિનો ફક્ત એક મેકેનિકલ એન્જિનિયરના પ્રમાણપત્ર માટે નીકળી જતો હોય કાલે વીસક હજાર જેટલી મેદની અને મેળો મહિના વિના પાછી ગઈ આખા વર્ષની અંદર શ્રાવણ મહિનો એક જ એવો છે કે જે જામનગરની અંદર અને દેવભૂમિ દ્વારકા અને સૌરાષ્ટ્રમાંથી લોકો અહીંયા મેળો કરવા આવે છે અને સરકારની આ નીતિઓના હિસાબે જો આ મેળાઓ બંધ રહીએ તો જનતા પણ નારાજ થાય અમે રાજકીય માણસો છીએ અમે સરકારની સામે કોઈ આક્ષેપો કરવા નથી માગતા પણ જો સરકાર પોતે નહીં સમજે સરકારના બેઠેલા પ્રતિનિધિઓ નહીં સમજે અને જનતાનો જે આનંદ છે એ આનંદ ઉલ્લાસનો સમય જો સરકાર નહીં પસાર થવા દે આ મેળાઓ નહીં કરવા દીએ તો ન છૂટકે અમારે કાલથી આંદોલનના માર્ગે જવું પડશે હજારો લોકોની રોજીરોટીનો સવાલ છે બાર મહિનાનો આ તહેવાર છે ત્યારે લોકો પણ બાર મહિનાનો રોટલો આ રાઇડ્સવાળા આ પાર્કાવાળા આ ચકેડીવાળા આ નાના નાના મજૂર લોકો છે એ પોતાનો બાર મહિનાનો રોટલો જ્યારે આ એક મહિનાની અંદર કાઢતા હોય ત્યારે તાત્કાલિક કોઈ પણ જાતના વિલંબ વિના મને સમાચાર છે ત્યાં લાગી સૌરાષ્ટ્રની અંદર મેકેનિકલ એન્જિનિયરની કોઈ પોસ્ટ જ નથી અને એના પ્રમાણપત્રની રાહ જોઈશ કેવી રીતે સરકાર આ મેકેનિકલ એન્જિનિયરની નિમણૂંક કરશે અને એના પ્રમાણપત્રની રાહ જોશે મેં હમણાં શ્રી અને કમિશનર શ્રી સાથે સંયુક્ત વાત કરી કોન્ફરન્સમાં એમને ખાતરી આપી છે અને મને ભરોસો છે કે સાંજ સુધીમાં કંઈક નિરાકરણ લઈ આવશે નહીં આગળનો જે કાર્યક્રમ હશે કોંગ્રેસ પાર્ટી પોતાની રીતે નક્કી કરી અને સરકારની સામે ઉગ્ર આંદોલન કરશે આજના દિવસે તો મેં ફક્ત આ મેળાની મુલાકાત લીધી અહીંના લોકો છે અહીંના કારીગરો છે અહીંયા જ્યાં રાઇડ્સવાળા છે એમને સાંભળ્યા અને એમની વેદના સાંભળી અને ઉચ્ચ કક્ષાએ જ્યાં રજૂઆત કરવાની હતી કલેક્ટર શ્રી કમિશનર શ્રી એમની પાસે રજૂઆત કરી છે